ત્યારે સવાલ એ છે કે આતંકવાદી માનસિકતા અને દેશના ગદારોનો ઇલાજ શું આ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીશું તો દેશના ગદારોની માનસિકતા છતી થઈ હતી અને જે તેર વર્ષ પહેલા તેમણે બે હજાર આઠમાં જુલાઈ મહિનામાં છવ્વીસમી તારીખે જે બ્લાસ્ટ કર્યા હતા એક નહીં બે નહીં પરંતુ લગભગ વીસ જેટલા બ્લાસ્ટ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને તેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અનેક પરિવારે તેમના સ્વજન ગુમાવ્યા હતા અને આજે હજુ પણ એવા ઈજાગ્રસ્તો છે એ મૃતક વ્યક્તિઓના પરિવારજનો છે કે તેઓ આ દર્દનાક હાદસાને ભૂલી શકતા નથી

જે વખતે આટલી સોશિયલ મીડિયા એક્ટિવ નહોતું કે એવા સ્માર્ટ ફોન પણ નહોતા પરંતુ પોલીસ માટે એક મોટો પડકાર હતો કે આખરે કેવી રીતે આ ષડયંત્ર કાર્યોને પકડી પાડવા હતા કોણ છે તેમના મુખ્ય આકામ અને ખબર પડી હતી કે જે ષડયંત્ર રચાયું હતું તે પૈકીના કેટલાક પાકિસ્તાનના અલગ અલગ રાજ્યોમાંથી આ માથાઓને લાવવામાં આવ્યા હતા તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી કુલ ત્રણ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી હતી અને સિરિયલ બ્લાસ્ટ કેસની અંદર જ્યારે પોલીસે ઝીણવણપૂર્વક તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે એક અને એટલે ષડયંત્ર ની કલમ લગાવી અને તમામ લોકોને જેલના સળિયા પાછળ ઢકલી દીધા એક લાંબી જે દલીલો ચાલી હતી સુનાવણી ચાલી હતી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને કોર્ટે તમને આખરે દોષિત ઠેરવા છે ઓગણપચાસ લોકોને स्टूडियो में जोड़ा आ, पुलिस इंस्पेक्टर साहब मेरी जेडावी बाजू बैठा पीजी बाघेला साहब जितेंद्र भाई पटेल साथ प्रदीप सिंह जाडेजा के जो पूर्व गृह राज्य मंत्री चे. જીતેન્દ્ર પટેલ ભાઈ સાથે વાતચીત કરીશું ઘેલા સાહેબ પણ આપણી સાથે છે આ ઉપરાંત સંજયભાઈ પાસવાન જે પીડિત અને શ્રવણ જે બોરીકર છે જેઓ પીડિત છે જ્યારે આ ઘટના બની હતી તે વખતે તેમના જે સ્વજનો છે તેમણે જે ગુમાવ્યા હતા તેમની સાથે પણ વાતચીત કરીશું સૌથી પહેલાં એ જાણવાની કોશિશ કરીશું વાઘેલા સાહેબ કે જે આખરે તેર વર્ષ બાદ જે ચુકાદો આવ્યો છે આ ઇન્વેસ્ટિગેશન એક અનેક જે પડકારોનો સામનો કરતો આ ઇન્વેસ્ટિગેશન હતું સૌથી પહેલાં એ જણાવશો કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને ઘણા સમય પછી મળ્યો પણ જે પીડિતો છે અને જે ઈજા પામનાર છે એમને ન્યાય મળ્યો છે અને આ બહુ સારો એક ચુકાદો છે જોકે લાંબો સમય થઈ ગયો છે પણ મોડે મોડે પણ ન્યાય મળ્યો છે

ક્યારે જાણકારી પ્રાપ્ત થઈ હતી કેવી રીતે જાણકારી પ્રાપ્ત થઈ હતી અને સૌથી પહેલા આપના મનની અંદર શું વિચાર આવ્યો હતો અને આપણે તમે પોતે કયા પ્રકારના એક્શન લીધા હતા હું એ વખતે અસારવાનો ધારાસભ્ય હતો જે અને સિવિલ મારા મત વિસ્તારમાં આવે છે એના કારણે અમે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર સેવા લોકોને મદદ માટે જતા હોઈએ છીએ આવી કોઈ મોટી આપત્તિ આવે તો એ વખતે પણ અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ સાથે લોકોને મદદ કરવા જઈએ છીએ આ દિવસે ખબર પડી કે શહેરમાં જુદી જુદી જગ્યાએ આ પ્રકારની બનેલી ઘટનાના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ લાવે છે અમે બધા ટ્રોમા સેન્ટર ઉપર પહોંચ્યા એ દિવસે અત્યારના કેબિનેટ મિનિસ્ટર પ્રદીપભાઈ પરમાર એ પણ મારી સાથે હતા અમારી સાથે ત્યાંના કોર્પોરેટરો અને સામાજિક કાર્યકર્તાઓના માધ્યમથી એમને તબીબી સારવાર અને રક્તદાન કે અન્ય જરૂર પડે એ માટે અમે લોકો સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા અને એમને મદદરૂપ કરતા મદદરૂપ થઈ રહ્યા હતા એ જ વખતે ત્યાં આ મોટો બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટના કારણે લોકો મૃત્યુ પામ્યા ઇજાગ્રસ્ત થયા પ્રદીપભાઈ પરમાર પણ પોતે ઇજાગ્રસ્ત થયા બાકીના ઘણા લોકો પણ એટલે આ આખી આખી ઘટના એ મને ત્યારે નજરે જોવા મળેલી જી તો આખી ઘટના જે નજરે જોવા મળી હતી અને ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા તેમની ટીમ સાથે જે પહોંચ્યા હતા અને ભાજપના જે કાર્યકર્તાઓ હતા તે પણ જે લાગી ચૂક્યા હતા ટૂંકમાં જોવા મળ્યું હતું કે જે જે વ્યક્તિઓને ખબર પડી હતી કે જે સામાજિક આગેવાનો હતા કે પછી ત્યાંના જે સ્થાનિક લોકો હતા તેમણે કોઈપણ પ્રકારની પોતાની જાતની પરવા કર્યા વગર તેમણે એક જ જે મકસદ જે હતું કે કોઈ કોઈપણ ભોગે જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલની અંદર લઈ જવા હતા પરંતુ આપ સૌ સૌ કોઈએ જોયું હતું કે તે વખતે એ ટ્રોમા સેન્ટર પાસે પણ બ્લાસ્ટ થયો હતો એલજી હોસ્પિટલમાં પણ બ્લાસ્ટ થયો હતો એમટીએસ બસમાં પણ બ્લાસ્ટ થયો હતો એક સુનિયોજિત જે કાબતરું જે જોવા મળ્યું હતું અને તેના આધારે નક્કી કર્યું હતું કે જ્યારે જ્યારે જે જે વ્યક્તિ પાના ગલ્લા પાસે બ્લાસ્ટ કરવામાં આવે કે એમટીએસ બસમાં બ્લાસ્ટ કરવામાં આવે તો આ લોકોને લઈ જવામાં આવશે હોસ્પિટલની અંદર તો ત્યાં પણ બ્લાસ્ટ કરવામાં આવે તો કેટલું ખતરનાક બાબત રચવામાં આવ્યું હતું તેનો અંદાજ એ લગાવી શકાય છે પરંતુ તેર વર્ષના જે બહાણા બીતી ગયા છે આપણી સાથે એ બે વ્યક્તિઓ જે છે તેની પાસેથી માહિતી મેળવીશું એક તો શ્રવણભાઈ છે શ્રવણભાઈ આ ના પરિવારની અંદર આપે કોને ગુમાવ્યા અને તેર વર્ષમાં તે વિશે આપ શું કહેશો હું મારું નામ શ્રવણભાઈ બોરીકર છે ના મારા પત્નીનું નામ સુનંદાબેન બોરીકર હું સના સેટની ચાલુમાં રહું છું ત્યારે સાડા છ વાગે સાડા છ સવા છ વાગે મારી પત્ની થયેલી લઈને શાક લેવા હાટકેશ્વર સબ્જી માર્કેટ ગઈ હતી ના જ્યારે જ્યાંથી ગઈ ત્યાં સુધી અત્યાર સુધી આવી નહીં મારો કહેવાનો અર્થ આ થયો કે આ બોમ્બ બ્લાસ્ટમાં ફસાઈ ગઈ હતી આ આ ભાઈ જે આ અગ્રવાલ ભાઈ છે એના એમના જ લારી ઉપર ફ્રૂટ લેતી હતી ઓકે ત્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને આપતી ક્યારે જાણ થઈ હતી તે વાતની હા તમને ક્યારે જાણ થઈ હતી આ વાતની મારે લગભગ આ હું હું બી મારી પત્ની ગયા હોય એના પાછળ હું બહાર બહાર ગયો હતો કાંઈ સામાજિક કાર્ય માટે તો હું ત્યાં સાડા સાત વાગે ત્યાંથી આવ્યા તો મારી મોટી બેબી ઘેર હતી તેમણે કીધું કે મારી મમ્મી હજુ સુધી આવી નહીં તો તમે શોધખોળ કરો તો હું જે અમારા સામાજિક જે એરિયાના સામાજિક કાર્યકર્તા છે બિપિનભાઈએ તે એમના મદદથી હું એલજી હોસ્પિટલ ગયો હતો ઓકે શોધખોળ માટે પણ ત્યાં કંઈ મળી નહીં પછી અમે અગિયાર સાડે અગિયાર વાગે ઘેર આવ્યા તો મારા ચાલીના જે છોકરાઓ હતા બધા તો આ દવાખાનામાં જતા ફેલાઈ ગયા હતા એને આ લાશ

जो ब्लास्ट हुआ था 18-20 जगह उसमें हाटकेसर सर्कल में पर इंजरेड हूँ बुरी तरह जिसमें अभी भी मगज में छर रहे हैं पेट में छर रहे हैं दांत फ्रैक्चर हो गए थे बुरी तरह इंजरेड हूँ यानी कनेक मतलब खाली जिंदा हूँ बाकी शरीर में दम नहीं रह गया है और जितने लोग मर गए पाँच पाँच जने को लगा था वहाँ हाटकेसर सर्कल पर चार जने तो एक्सपायर हो गए पाँचवा मैं सामने आपके बैठा हूँ और बहुत तकलीफ़ में हूँ वो सब याद पहले का बम ब्लास्ट का याद अगर करता हूँ तो फिर वो, वो मंजर या मिट्टी याद आती है तो फिर दिमाग एकदम दहशत में इत हो जाता है और हाटकेश्वर से जब लगा मैं सामने फेस टू फेस सामने ही था केले हाँ। की लाई लगाया था दशा माँ का त्योहार था उस समय सामने से ब्लास्ट हुआ साइकिल में रखा था सामने पड़ा जैसे वैसे मैं लगा मैं तुरंत ही बेहोश हो गया और उसके बाद पता चला कि लोग हमको हॉस्पिटल वहाँ ले गए सिविल हॉस्पिटल तो वहाँ जाके जाने के बाद वहाँ भी ब्लास्ट हुआ मेरी वाइफ ने बताया जैसे वहाँ ब्लास्ट हुआ सब डॉक्टर इधर उधर भागने लगे तो मेरी वाइफ ने डॉक्टर को कालर पकड़ के अंदर लाया तो वो डॉक्टर ने मेरे को तपास किया इतनी किया जो कुछ यहाँ सब लगा था पाइप लगाया इतनी दाँत में सब किया ताकि उस हिसाब से मेरी जान बची बहुत मंजर खराब था उस समय का उसके बाद ये एल जी में ब्लास्ट हुआ तो आप आप कितने दिन, दिन तक हॉस्पिटल में एडमिट रहे हॉस्पिटल में हॉस्पिटल में तीन महीना एडमिट था तीन साल तक हुआ और अभी भी जो मगज में जो है वो तो डॉक्टर नीरो का बोले दीपक मलिक थे उस समय बोले कि ये इसको एक दिक्कत नहीं करेगा लेकिन वो तो मैं जानता हूँ ना दिक्कत कर रहा है क्या कर रहा है દિક્કત તો બહુ જ શરીર એકદમ બરબાદ હો ગઈ સત્યાનાશ હોય મેં પહેલે અભી કેસા હું અભી તો બહુ દિક્કત હૈ જી તો આ એક લોકો છે કે જેમની એ દર્દનાક કહાની એ જે છુપાયેલી છે આપણે સામે તો આ બે વ્યક્તિ આવે છે શ્રવણભાઈ બોરીકર છે અને સંજયભાઈ પાસવાન છે એક દાનપુડો બ્રેક લઈશું અને બ્રેક બાદ જાણીશું કે કેવા કેવા પડકારો હતા અને પોલીસે જ્યારે એક બાદ એક સિરિયલ બ્લાસ્ટ થતા હતા ત્યારબાદ શું સૌથી પહેલા એક્શનમાં લેવાનું જે નક્કી કર્યું હતું કેવી રીતે વેલકમ બેક તો વાત થઈ રહી છે દેશના એક ગદારોની કે જેમને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને હવે તેમને સજા પણ ફટકારવામાં આવશે એ ઓગણપચાસ જેટલા આરોપીઓ જે હતા જેમને દોષિત ઠેરવામાં આવ્યા જે આ ષડયંત્રમાં સામેલ હતા અને તેમણે અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ લીધી હતી એ બોમ્બ બ્લાસ્ટ માટે બોમ્બ કેવી રીતે બનાવો તે માટેની ટ્રેનિંગ હતી તેમના નામ પણ ચેન્જ કરી રાખવામાં આવ્યા હતા તેમના જંગલોની અંદર ટ્રેનિંગ આપવામાં આવી હતી પ્રદીપસિંહજી જ્યારે આ લાસ્ટ અંગેની જે માહિતી આવી હતી અને પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો છપ્પન લોકોના મોત થયા હતા ત્યારબાદ આ ભાજપના જે કાર્યકર્તાઓ હતા ધારાસભ્ય હતા ત્યારબાદ રાજ્ય સરકારે કેવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટનું મોરલ ડાઉન ન થાય અને તપાસ ધમધમાટ થાય તે માટેના જે પ્રયત્નો કરવા કર્યા હતા છે કે એ વખતે ઘટના બન્યા વખતે જેવી ઘટનાની માહિતી મળી ત્યારથી તે વખતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર પ્રક્રિયા પોતે જાતે જ નિરીક્ષણ કરતા એમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા આતંકવાદીઓએ બે ધડાકા કર્યા છે આપે સલામતીની દ્રષ્ટિએ ન આવવું જોઈએ પરંતુ એમણે એવું કહ્યું કે આ ઇજાગ્રસ્ત લોકોની સારવાર એની મારે સ્થળ ઉપર આવું જ છે એ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા પહોંચીને તબીબી સારવાર લોકોને મળે એના માટે એમણે પૂરતી વ્યવસ્થા કરાવી સાથે એમણે અધિકારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમ બનાવડાવી અને એ વખતના રાજ્યના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની નિગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા એ એ વખતથી તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી વખતે માનનીય આરોગ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસે તબીબી પ્રક્રિયાઓનો દોર સંભાળ્યો એ વખતે મોદી સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું હતું અને મને યાદ છે કે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ આધાર ઉપર આવું નિર્દોષ નાગરિકોના રક્તથી ગુજરાતની ધરાને ભીંજવાવાળા લોકોને અમે કોઈ પણ હિસાબે માફ કરવાના નથી અને એમણે પૂરા કટિબદ્ધથી જે વાત કરી હતી અને વાતના આધાર ઉપર બનાવેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ એ ટીમમાં રાજ્યના હાલના ડીજીપી આશિષ ભાટિયા એ હાલના આઈજી અભય ચુડાસમાજી અને એમની આખી ટીમ એમણે ટેકનોલોજીના સહારે ઓગણીસ દિવસની અંદર સાત રાજ્યોમાં આતંકવાદીઓનો જે દોર હતો એમાં પકડી ગુનોનો ભેદ ઉકેલી એમને પકડી એને જેલના હવાલે કરી અને ટેકનોલોજીના આધાર ઉપર પુરાવા ઉભા કરાવડાવી અને જે સાચી વાત હતી એ નામદાર કોચ સમક્ષ મૂકવામાં આવી જેના કારણે સરકારી વકીલોએ આખો કેસ નામદાર કોચ સમક્ષ કર્યો અને જેના કારણે આજે આ કન્વીન્શન આવ્યું છે હું આજના પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિના કારણે પોલીસ અધિકારીઓની ટીમને હું અભિનંદન આપું છું સરકારી વકીલની લોકોની ટીમને હું અભિનંદન આપું છું અને પહેલા તો ક્યાંય આતંકવાદી ઘટના બને કરીને જતા રે કોઈ પકડવાવાળા નહોતા આ ગુજરાત સરકારે આ આતંકવાદીઓને પકડીને જેલના હવાલે કર્યા અને જે નિર્દોષ નાગરિકોના જાન ગુમાવ્યા હતા ઈજાગ્રસ્ત હતા એને ન્યાય અપાવવાનું કામ કર્યું છે

એ પરિવારોની વ્યથા મે જોયેલી છે અને આ ગુનેગારો ઉપર જે કલમો લગાડવામાં આવી છે એ કલમોના આધારે આજે દોષિત જાહેર કરવામાં આવ્યા છે એ કલમોમાં ફાંસી સુધીની સજા કરવાની જોગવાઈ છે અને આ ઐતિહાસિક ચુકાદા બાદ કોઈ પણ આતંકવાદી

જે આતંકીઓ હતા જેમને દોષિત ઠેરવામાં આવ્યા છે તેમણે અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ પણ લીધી હતી તેમનું જે જે દિમાગ છે તેમની ભલે ઉંમર જે નાની જોવા મળતી હતી કારણ કે લગભગ અને પચીસ વર્ષના આ જે આરોપીઓ હતા જેમને દોષિત ઠેરવામાં આવ્યા છે તેમને ખૂબ જ સખતમાં સખત ટ્રેનિંગ આપવામાં આવી હતી તે વિશે પણ વાત કરીશું એક બ્રેકમાં તો વાત થઈ રહી છે દેશના ગદારો ને અનેક એવી બાબતો છે કે જે આ છુપાયેલી છે એક રહસ્ય બની ચૂક્યું હતું કે આખરે તેઓ કેવી રીતે એકઠા થયા હતા ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધાર કોણ હતો કોણે એકઠા કર્યા હતા કેવી રીતે સંપર્ક કર્યો હતો અને આ ષડયંત્ર ખરેખર પાકિસ્તાનમાં રચાયું હતું કે પછી અમદાવાદમાં રચાયું હતું કઈ જગ્યાએ રચાયું હતું આ તમામ ડિટેલ્સ આપણે જાણીશું પીજી વાઘેલા સાહેબ કે જેઓ સ્ટાર્ટિંગથી જ્યારે છવ્વીસમી જુલાઈ બે હજાર આઠના રોજ જ્યારે બ્લાસ્ટ થયો એના ગણતરીના દિવસોમાં જ તેઓ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાયા હતા વાઘેલા સાહેબ એવી કઈ કઈ બાબતો છે કે જે આજ દિન સુધી બહાર નથી આવી કે રચ્યું હતું બોમ્બ બનાવવા માટે ટ્રેનિંગ કોણ આપતું હતું કેવી રીતે બોમ્બ બનાવતા હતા કઈ જગ્યાએ બનાવતા હતા આ આરોપીઓએ બે હજાર સાતમાં ડિસેમ્બર બે હજાર સાતમાં વાઘોમનના કેમ્પમાં એ લોકોએ ત્રણ દિવસનો કેમ્પ કરેલો તેર તારીખથી પંદર તારીખ સુધી અને ત્યાં એ લોકોએ ટ્રેનિંગ લીધેલી એ ટ્રેનિંગમાં એ લોકોએ કેવી રીતે બાઇક ચલાવવું કેવી રીતે ટ્રાવેલિંગ કરવું પછી એરગનથી ફાયરિંગનું અને આવી બધી ટ્રેન બોલી ત્યાર પાર બાદ આ લોકો ત્યાંથી આપણા અમદાવાદ મોડ્યુલ જે હતા એ લોકો ગુજરાત આવેલા અને ગુજરાત આવીને એમણે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે પાવાગઢ ખાતે આ એક ટ્રેનિંગ કેમ્પ રાખવો એટલે જાન્યુઆરી બે હજાર આઠમાં એ લોકોએ અહીંયા અમદાવાદમાં કેમ્પ કર્યો અરે પાવાગઢમાં કર્યો હાલોલ હાલોલમાં અને ત્યાં પણ આ લોકોએ દસ દસના ગ્રુપમાં રહેલા અને ત્રણ જગ્યાએ રહેલા એક જગાએ તકરીરો કરતા હતા એટલે કે ભાષણો કરતા હતા બીજી જગ્યાએ આ લોકો કોરી પાસે એ લોકો ત્યાં કોરીમાં પાણી ભરેલું હતું એમાં સ્વિમિંગની ને એની ટ્રેનિંગ લેતા હતા અને ત્રીજી ટ્રેનિંગ એ લોકો બાઇકની ને એની કબૂતરખાના પાસે લેતા હતા આગળ પાવાગઢમાં જી આમ કરીને એ લોકો અને આજે એક ટ્રેનિંગ એક ગ્રુપ જાય પછી બીજું ગ્રુપ એક ચેન્જ થઈ જાય અને ત્યાં પાવાગઢ પાસે ખુદપીડની દરગાહ આવેલ છે એમાં આ લોકો રહેતા હતા ત્યાર પછી આ લોકોએ નક્કી કર્યું કે આ આ કરવા છે જે બોમ્બ અને આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ મધ્યપ્રદેશના ચારોલમાં એક કેમ્પ કરેલો અચ્છા ચારોલમાં એ ચારોલ કેમ્પની મધ્યપ્રદેશ પોલીસને ખબર પડતા માર્ચ બે હજાર આઠમાં માં કેટલાક આરોપીઓ એ વખતે પકડી ગયેલા ત્યારબાદ તે વખતે ખબર પડી કે કેદેશની અંદર આ ટ્રેનિંગ લઈ રહ્યા છે 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 માર્ચ તો શું કોઈ સાથીદારો કોણ કોણ નહીં એ લોકો મધ્યપ્રદેશ પોલીસ ને ખબર નહીં પડેલી પણ એમાં આપણા ગુજરાતનો એક કયામુદ્દીન કાપડિયા હતો હા એ કયામુદ્દીન કાપડિયા ત્યાં પકડાયેલો નહી અને એ લોકો નાસી ગયેલા ત્યાંથી ત્યાર પછી આ લોકો નક્કી કર્યું કે ભાઈ અમદાવાદમાં પેલા અમદાવાદમાં અને વડોદરામાં બંને જગ્યાએ કરવા માટે કીધું પણ વડોદરામાં એ લોકો તૈયાર નહી થયા અને પછી અમદાવાદમાં રેકી કરી અને અમદાવાદના જે લોકલ આરોપીઓ છે એમણે આ લોકોને સપોર્ટ કર્યો અને રેકી કરી અને નક્કી કર્યું કે ભાઈ કઈ કઈ જગ્યાએ બોમ્બ મૂકવા એમ કરીને પછી હિન્દુ વિસ્તારોમાં જ મોટાભાગે એ લોકોએ બોમ્બ પ્લાન્ટ કરેલા ઓકે તો પૂર્વ વિસ્તારને તમે જે પસંદ કર્યો હતો અને એક બાદ જે સાંજે છ વાગતાની સાથે જ લગભગ એકોતેર મિનિટમાં કહેવાય છે કે એકવીસ બ્લાસ્ટ થયા હતા હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે પરંતુ તેર વર્ષ પહેલાં જો તમે જો ભૂતકાળમાં જાઓ હિતેન્દ્રભાઈ તો તે વખતે આપ શું કરતા હતા અને આપ ત્યારે કયા વિસ્તારમાં હતો આપને કેવી રીતે ખ્યાલ આવ્યો હતો કે ભાઈ આ પ્રકારનો બોમ્બ વિસ્ફોટ એક નહીં પરંતુ સિરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા છે અમદાવાદમાં સમીરભાઈ છવ્વીસમી જુલાઈ બે હજાર આઠ એ ગુજરાતના ઇતિહાસ માટે એની શાંતિ સલામતી માટે ખૂબ ગોજારો દિવસ રહ્યો આજે જે ચુકાદો આવ્યો છે જે લોકોને સજા થઈ છે મને લાગે છે કે એ અઠ્ઠાવન મુતાત્માઓને અને એમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ મળી છે રાઈટ આખી એ સફરમાં જેમણે પણ સંઘર્ષ કર્યો છે જેમણે પણ અથાગ પ્રયત્ન કર્યો છે એવી ગુજરાત સરકાર અને ગુજરાત સરકારની પોલીસની ટીમના જે જાબાજ અધિકારીઓ છે માન્ય આશિષ ભાટિયાજી માન્ય અભય ચુડાસમાજી બિલકુલ માન્ય મયુર ચાવડાજી આપણી બાજુમાં વાઘેલા સાહેબ બેઠા છે જેમણે જે એના નજરે જોયા સાક્ષી અને એના મહત્વની ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્ય છે એ બધાને અને સરકારી વકીલોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું ચુકાદાઓ આવી પ્રકારની ઘટનાઓમાં આજે જે ચુકાદો આવ્યો છે ન્યાય મળ્યો છે એ માત્ર જેમને સહન કર્યું છે જેના જેને જાન ગુમાવી છે એના પરિવારજનો અથવા જેને ઈજા થઈ છે એના પરિવારજનો એ સિવાય પણ આ ચુકાદાનું સમીરભાઈ ખૂબ મોટું મહત્ત્વ છે એટલા માટે કે આ એવો ચુકાદો છે અને આ એવી એક તપાસ છે જે તપાસમાં ભારત વર્ષમાં વર્ષો સુધી આવી ઘટનાઓ સિરિયલ બ્લાસ્ટની અને સિંગલ બ્લાસ્ટની બનતી રહેતી પણ એક પણ તપાસમાં ગુનેગારોને પકડી શકાયા હોય અને જેલમાં મોકલી શકાયા હોય ગુનાનો ભેદ હોય એવી આ પહેલી ઘટના છે અને એના માટે અધિકારીઓને અભિનંદન પટ્યું અને આના આધારે રાજ્ય દેશના સાત જેટલા રાજ્યોમાં આવા પ્રકારની જે ઘટનાઓ બની હતી એનો પણ ઉકેલ આવ્યો છે એ બધી ઘટનાઓમાં ગુનેગારોને સજા મળવાની સાથે સાથે આજના ચુકાદામાં જે લોકોને સજા ઓગણપચાસ લોકોને થઈ છે અને અઠ્યાવીસ લોકોને છૂટ છૂટ એટલે એને મુક્તિ મળી છે પણ સાચ અર્થમાં એને મુક્તિ નથી મળવાની કારણ કે બીજા રાજ્યોમાં આવા પ્રકારની પ્રવૃત્તિ કરતા કરતા એ ગુનેગારો છે અને ટ્રાન્સફર વોરંટથી એ લોકો આજે જેલમાં છે અને જેલમાં જ રહેવાના છે એટલે આ ખૂબ મોટો ઐતિહાસિક ચુકાદો છે મને તો ગૌરવ એટલા માટે છે કે આજે વાઘેલા સાહેબ આપણી સાથે છે માન્ય પ્રદીપસિંહજી જેવો પણ રાજ્યના યશસ્વી ગૃહમંત્રી રહ્યા છે એમણે પણ નજરે જોયા એમને સેવા કરી છે સિવિલ એમનું બીજું સ્થળ બીજું ઘર હતું અને ગૌરવ એ છે કે અમારા રેન્જ આઈજી અભય ચુડાસમાજી અને મારા ગાંધીનગરના ડીએસપી મયૂર ચાવડાજી આના ભાગ છે અમને એનું ગૌરવ છે મયૂર ચાવડાજી હમણાં જ નાર્કોટિક્સમાં પણ ખૂબ મોટી સફળતા મેળવી હતી અમને તો એની શક્તિનો આજે પરિચય થાય છે આ પ્રમાણે આવી ઘટનાઓમાં એમને જે સફળતા મળી હતી એનો આજે આપણને એનો પરિચય થાય છે હું ફરીથી મયુરજીને અભયજીને પણ ફરીથી અભિનંદન પાઠવું બિલકુલ તો એ તમામ ટીમે જબરજસ્ત કામ કર્યું છે પરંતુ વાઘલા સાહેબ જ્યારે બ્લાસ્ટ જે શરૂ થયો હતો ત્યારે એ સૌથી મોટો પડકાર હતો કે આ શું થઈ ગયું આ પહેલાં તો સૌ કોઈ સ્તબ્ધ હતા પોલીસ પણ સ્તબ્ધ હશે કે આ શું થઈ ગયું આ કોણ આ બ્લાસ્ટ કરી રહ્યું છે તો પહેલો આરોપી કોણ હતો ક્યાંથી પકડાયો હતો કેવી રીતે પકડાયો હતો કારણ કે તે વખતે ના તો સ્માર્ટફોન હતા ના તો ફોર ટેકનોલોજી હતી ના તો ટ્રેસિંગ ટ્રેકિંગ જેવી કોઈ ટેકનોલોજી હતી અને આમ છતાં પણ પોલીસે ખૂબ જ ઓછા દિવસમાં એક બાદ એક આરોપીને પકડવાનું શરૂ કર્યું હતું અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચમાં અમારો એક ટેકનિકલ સેલ છે હા જે ફોન જેબાઈલ ફોનના સીડીઆર નું એનાલિસિસ કરે છે અચ્છા જે તે વખતે અભિચુડાસમા સાહેબની સૂચનાથી આ સેલે તાત્કાલિક આ સીડીઆર લીધા સીડીઆર નક્કી કરે અને કયા કયા ટાવર આવે છે નજીકના એ ટાવર આધારે તેમજ હ્યુમન રિસોર્સ થી જે માહિતી મળી અને સૌથી પહેલા દસ આરોપીઓને એરેસ્ટ કરેલા જાહીદ કુતુબુદ્દીન અને બીજા દસ નવ આરોપીને અને ત્યારબાદ પૂછપરછમાં બીજા આરોપીઓનું પણ નામો નીકળતા એ લોકોને એરેસ્ટ કરવામાં આવેલા જાહેદ કુદબુદ્દીનની જે આપણે જે વાત કરીએ એવું કહેવાય છે કે મને જે માહિતી પ્રાપ્ત થઈ છે ખબર એ મને કરેક્ટ કરજો ખોટી હોય તો લગભગ આઠ લાખ જેટલા જે કોલ્સ હતા અને તેમાંથી છણાવટ કરી જે તે વિસ્તારમાં જ્યારે બ્લાસ્ટ થયા તે વખતે કયા મોલ મોબાઈલ જે હતા તે એક્ટિવ હતા કોણ કોની સાથે કેટલી વખત વાતચીત કરી હતી તો આ બધું જે છણાવટ કરવા માટે કુલ કેટલા દિવસ લાગ્યા હતા અને જે કુતબુદ્દીન જે છે આ જાહિદ કુતબુદ્દીન તેની પર નજર કેવી રીતે પડી તે જુહાપુરામાંથી પકડાયો હતો જાહિદ કુતબુદ્દીનનું ઘર જુહાપુરામાં છે હા પણ એની દુકાન દાણી લીમડા સીમા કોમ્યુનિકેશનના નામથી મોબાઈલ રિપેરિંગની એની દુકાન હતી ઓકે અને ત્યાંથી એનું આખું આ નેટવર્ક મળ્યું મળ્યું છે એટલે એક દિવસ આરોપીઓને પૂછપરછ માટે બદલ આવતા એ લોકો આરોપીઓ નક્કી થઈ ગયું કે આ આરોપીઓ છે એટલે સોળમી પંદરમી ઓગસ્ટે સોળમી ઓગસ્ટે આ આરોપીઓને સૌથી પહેલાં પંદર આરોપીઓને એરેસ્ટ કર્યા ઓકે જ્યારે અબુ બસર નામનું જે આરોપી છે જે આમ એનો માસ્ટર માઇન્ડ છે મૌલવી છે એ આરોપીને યુપીમાંથી શ્રી હિમાંશુ વખતે એસપી હિંમતનગર હતા તેઓ પ્લેન લઈને આવેલા સરકાર શ્રીએ એ વખતે ચાર્ટર પ્લેનની સગવડ કરી આપેલી હતી એમ સોળ તારીખે એને પછી અરેસ્ટ કરેલો તો એક બાદ એ કે અલગ અલગ જે વિસ્તારમાંથી આવતા હતા કોઈક દિલ્હીનું પણ કોઈક હતું કોઈ કોલકાતા બાજુથી પણ એમના જે સંપર્ક હતા તો આ ષડયંત્રનો જે માસ્ટર માઇન્ડ કોણ હતો કેવી રીતે આ તમામ આરોપીઓને તેણે એકત્રિત કર્યા હતા અને તે મનાવી લીધા હતા કે આવી રીતે અમદાવાદની અંદર સિરિયલ બ્લાસ્ટ કરવાના છે આ ગુનાનો માસ્ટર માઇન્ડ સફદર નાગોરી છે જે એમપીનો છે અને એ પ્રેસિડેન્ટ છે સિમીનો એ એ માસ્ટર માઇન્ડ છે અને એણે જ બધાને લગભગ બ્રેઇન વોશ કરેલું છે ઓકે અને ત્યાર બાદ અમદાવાદનો જે કયામુદ્દીન કાપડિયા છે જે મૂળ વડોદરાનો છે એ એ પણ આમાં માસ્ટર માઇન્ડ છે અને એણે આ બધાને કોન્ટેક કરેલો બીજા આરોપીઓનો અને જે બોમ્બ જે પ્લાન્ટ તો કર્યો હતો પરંતુ બોમ્બ કઈ જગ્યાએ બનાવતા હતા તે તેની ટ્રેનિંગ કોણ આપી હતી આ આરોપ આ બોમ્બ બનાવવા માટે દિલ્હી મોડ્યુલના આરોપીઓ આવેલા જે દિલ્હીના છે જીસાન જિયા મહેમદ સૈફુર રહેમાન મોહમ્મદ સૈફ આ બધા આરોપીઓ આવેલા અને એમણે બોમ્બ દાણી લીમડામાં અલ મહમ્મદી સોસાયટી છે એના બંગલા નંબર દસમાં આ લોકો મકાન ભાડે રાખી અને ત્યાં રહેલા અને ત્યાં બોમ્બ બનાવેલા જી એક એવી વાત આવી હતી કે પચવીસમી તારીખે એમણે કોઈ મકાન જે રાખ્યું હતું જે બોમ્બ બ્લાસ્ટના આગલા દિવસે તેઓ મકાન છોડીને જતા રહ્યા હતા એ વટવામાં જે મકાન રાખેલું એ ઉમરાઉનગરમાં એમણે એક મકાન રાખેલું ત્યાં ભાડેથી રહેવા આવેલા અને મકાન માલિકે અને આ અબુ બશર જ્યારે આવ્યો ફરીવાર ત્યારે મકાન માલિકે પહેલાં કીધું ભાઈ તમને બે જણને રહેવા માટે કીધું ને આ ત્રીજો કેમ આવ્યો એટલે કે અમે જતા રહીશું અને બીજા ત્રીજા જ દિવસે એ લોકો ત્યાંથી નીકળીને જતા રહેલા જનરલી જ્યારે જોવા મળ્યું હતું કે ટિફિન જે બોમ્બ પ્લાસ્ટ થતો હશે પરંતુ જે ઉપયોગ કર્યો સાયકલ ક્યાંથી લાવ્યા હતા એ ભાડેની હતી ચોરીની હતી કે ખરીદવામાં આવી હતી અને જે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો શું તે ટિફિનમાં હતો કે પછી તેનો બીજો કોઈ ઉપયોગ કરીને બીજું કોઈ ચીજવસ્તુની અંદર તમને આ બોમ્બ મૂક્યો હતો નહીં આ આરોપીઓ જે સાયકલો લાવેલા એ સાયકલો જૂની ખરીદેલી લોકોએ અચ્છા કારણ કે નવી ખરીદે હતો તો ખબર પડી જતી હતી અને ચોરીની તો લાવવાના નતા એટલે આ લોકોએ જૂની સાયકલો સાયકલો બજારોમાં જઈ અને જૂની જૂની સાયકલો જે રિપેરિંગ કરવાવાળાને હોય એની પાસેથી લીધી કોઈ એકલ દોકલ માણસો એને સાઇકલ સાયકલ કે ભાઈ અમારે વેચવી છે તો એની સાયકલો એ રીતે એ લોકો સાયકલો ભેગી કરેલી અને આ સાયકલો ઉપર થેલીઓમાં બોમ્બ મૂકેલા અને લાકડાની ઓડિયો આકારના બોમ્બ બનાવેલા અને એમાં થેલીઓમાં મૂકેલા જ્યારે આર કાર અને મારુતિ એઈટ હંડ્રેડ જે એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં વપરાય છે એ મુંબઈથી ચોરવામાં આવેલી આમાં અફઝલ ઉસ્માની અને આમિન ઉર્ફે રાજા અને મોહમ્મદ મોબીન નામના જે આરોપીઓ છે એ લોકો ત્યાંથી ચોરી અને લાવેલા અને આ ગાડીઓમાં સિલિ ગેસ સિલિન્ડર કે જે નાના નાના ગેસ સિલિન્ડર આવે છે જે પેટ્રોમેક્સમાં યુઝ કરવામાં આવે છે અથવા તો પછી ડૉક્ટરો પોતાના પહેલાં ડેન્ટિસ્ટો એનો યુઝ કરતા હોય છે એ પાંચ કિલોના ગેસ સિલિન્ડર લાવી અને એમાં આખો બોમ્બ પ્લા એ કરેલા અને પછી એ બોમ્બ એ લોકો બપોરના સમયે અહીંયા એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં મૂકી દીધેલા ટૂંકબાઈ એક સુનિવચિત કાબત ઋતુ તે ચોક્કસથી બહાર આવ્યું છે ને ઝીણવટમાં જીવનપૂર્વકની જે આજે તપાસ થઈ છે અને એક એક ડિટેલ્સ જે સામે આવી અને તેનું જ આ પરિણામ છે કે ભલે કાયદાની અંદર આ પ્રકારની જે સુનાવણી એ લાંબો સમય સુધી ચાલી હોય તેરતેર વર્ષ સુધી ચાલી હોય પરંતુ આખરે આ દોષિતોને સજા જરૂર મળશે તેમને દોષિતો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમને સજાનું પણ એલાન ખૂબ જ ટૂંક સમયમાં આ તમામ દોષિતોને સાંભળ્યા બાદ એ કરવામાં આવશે એ સમય થયો છે એક બ્રેક બ્રેક બાદ જાણીશું કે આખરે જે આતંકવાદી જે માનસિકતા ધરાવે છે તે દેશના ગદ્દારોનો આખરે ઇલાજ શું શું આતંકીઓનું મોડ્યુલ તૂટી ચૂક્યું છે એક બ્રેક બાદ શુ વાઘેલા સાહેબ કે આ દેશના ગદદારોનો ઉલાશ છું આપને લાગે છે કે 2008 ના સિરીયલ blast બાદ એ સમગ્ર ભારતમાંથી આ મોડ્યુલ એ બ્રેક થયો છે તૂટી ગયો છે તમને ફાઇનાન્શિયલ સપોર્ટ જતો રહ્યો છે હા આમાંથી મોટા અત્યારે જેલમાં છે આ મોડ્યુલના આરોપીઓ અને આ જે આ લોકો આરોપીઓ પકડાયા અને એમને છેક સુપ્રીમ કોર્ટ સુધી ની અંડર એમને જામીન નથી આપ્યા એમના

તેમના આજીવન કે થશે કે આપની ઈચ્છા છે કે તમને ફાંસીની સજા થાય આપણે લાગે છે કે ન્યાય મળી ગયો ભલે તેર વર્ષ લાગ્યા શ્રવણભાઈ ચુકાદો આવ્યો છે પણ એમાં અત્યાર સુધી જે લોકો પીડિત લોકો છે જે અત્યાર સુધી સહન કરીને આવ્યા છે આપણે એના હિસાબે તો એમને फांसी सजा सजा जन्म जो ये, ये अपेक्षा जी संजय आप इच्छा जो? मेरे के के तो फांसी, फांसी एकदम और कुछ नहीं, खाली होना चाहिए। ओके। okay. क्योंकि भले मैं हूं, लेकिन मैं जिंदा लेकिन जी रहा हूँ मौत के समान ही ગુનેગારોને પકડવાના એમને જેલમાં મોકલવાના પછી એના એના ચાર્જશીટથી મળીને બધી પ્રક્રિયા કરવાની એટલે ગુનેગારોનો પકડી લીધા તો આપણે એવું જાણતા હતા કે ગુનેગોગારો પકડાઈ જાય પણ પુરાવાના હવે છૂટી જાય એવી સ્થિતિ હતી પણ આ ટીમે એવો પ્રયત્ન કર્યો છે કે સુપ્રીમ સુધી એને જામીન ના મળે એ સૌથી મોટી ઘટના છે અને એના આધારે સમગ્ર દેશમાં આજે શાંતિ છે સમગ્ર દેશમાં સાત રાજ્યોમાં આવા પ્રકારના ગુનાઓમાં આ ગુનેગારો પકડાયા છે ત્યાં પણ શાંતિ છે ગુજરાતમાં પણ શાંતિ છે અને બાકીના એના જે જેને નુકસાન થયું છે એના આત્માને પણ શાંતિ મળી છે એવો આ ઐતિહાસિક ચુકાદો છે સાથે સાથે અમદાવાદ પછી સુરતમાં આ ઘટના બનવાની હતી તો ઝાંભાજ ટીમે એ જગ્યાએ પણ પકડી લઈ અને સુરતને પણ બચાવવાનો પ્રયાસ કર્યો છે સીમી અને ઇન્ડિયન મિઝાબુદ્દીનું આખું એ નેટવર્ક દેશમાંથી નાશ પામે એવું આ એક ઐતિહાસિક ઘટના બની છે બિલકુલ અને ગુજરાત સરકારને એની ટીમને ખાસ કરીને ન્યાયપાલિકાએ પણ તમામ જજોએ અને એની એલાઇડ ટીમે

ના ભાવે આ આપણે અહીં પૂર્ણ કરીશું નમસ્કાર